આ સમગ્ર મુદ્દે વધુ વાત કરી રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, હવે પોલીસને એક સફળતા મળી છે કે આ આખા કિસ્સા સાથે સંડોવાયેલા જે મુખ્ય લોકો છે ત્યાં સુધી પોલીસ પહોંચી ગઈ છે, પરંતુ હજુ પણ કેટલાકની ધરપકડ બાકી છે અને ઘણા બધા એવા સવાલ છે કે જે હજુ પણ વણ ઉકેલાયેલા છે, ત્યારે હવે પોલીસની તપાસ કઈ દિશામાં કયા ખુલાસા થઈ શકે છે? શિવાની, ત્રણ જે મુખ્ય સૂત્રધારો પૈકીના આરોપીઓ હતા તેઓ હાથમાં આવી ગયા બાદ તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને હવે સીધું જે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તપાસનું, તે વિનોદ છિકારા અને જે માથુર છે તેને શોધવા માટે ટીમો કાર્યરત છે. અગાઉથી જ ગુજરાત પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર રેકેટની અંદર આંતરરાજ્ય પેપરફોર્ડ ગેંગ સક્રિય છે અને તે દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. જે નાની માછલીઓ હતી, જે ગુજરાતના છોકરાઓ હતા, તેઓની પૂછપરછમાં અને તેઓનું જે વોટ્સઅપ સોશિયલ મીડિયા એકાઉન્ટ હતા તેની થકી આ જે ગેંગ હતી તેના સુધી પહોંચી શકી છે. દેશની કોઈ પણ પોલીસ હજુ સુધી આ જે પેપર લીક ગેંગ છે તેને ભેદી શકી નથી, પરંતુ ગુજરાત પોલીસ ભેદી શકી છે. વર્ષ 2008માં જે રીતે સીઝર બ્લાસ્ટ થયા હતા, દેશભરની અંદર સીઝર બ્લાસ્ટ થયા હતા, તેને પણ દેશની કોઈ પણ પોલીસ પકડી શકી નહોતી. ઇન્ડિયન મુજાહિદીનના આતંકીઓનું જે નેટવર્ક ખોરવી નાખ્યું હતું, એ જ રીતે ગુજરાત પોલીસે ફરી એકવાર પોતાની પ્રતિબદ્ધતા દર્શાવીને આ જે પેપરફોર્ડ ગેંગના જે સદસ્યો છે તેઓને પકડી પાડ્યા છે. અત્યાર સુધી આ આરોપીઓ એકલ દોકલ કેસોમાં જરૂરથી ઝડપાઈ ચૂક્યા છે અને અનેક પરીક્ષાઓ પેપરો તેઓએ ફોડ્યા છે અને હજુ પણ તેઓ સક્રિય હતા, પરંતુ જે તે રાજ્યોની જે સ્થાનિક પોલીસ હતી તે સક્રિય નહીં હોવાને કારણે આ ગેંગ વિસ્તરી રહી હતી. આથી જ મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી સુધી અને મહારાષ્ટ્ર રાજ્ય સુધી આ ગેંગનું નેટવર્ક હતું તે ભેદવામાં આવ્યું છે. અત્યાર સુધી અલગ અલગ રાજ્યોમાંથી 14 જેટલા આરોપીઓ, મુખ્યત્વે ગુજરાતના આરોપીઓ છે, તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ત્રણ આરોપીઓ સાથે આ કેસના આરોપીઓની સંખ્યા 17 પર પહોંચી છે. પરંતુ હજુ જે વિનોદ માથુર અને જે છિકારા છે તેની ધરપકડ પછી હજુ કેટલાક નામો બહાર આવે તેવી શક્યતાઓ છે અને તેઓ દેશની અન્ય આ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી તેની અંદર પણ તેઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. વિનોદ છિકારા દિલ્હી પોલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે અને તે પણ જે આવા બોગસ દસ્તાવેજોને આધારે જ ભરતી થયો હતો અને તેનું પ્રકરણ બહાર આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની સાથે આ પ્રકારના કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ગુજરાત પોલીસની તપાસ દરમિયાન જે તે રાજ્યોના આ પ્રકારના જે પેપર ફોડવામાં આવ્યા છે તેની વિગતો બહાર આવશે તો જે તે રાજ્યોને શેર કરવામાં આવશે. પરંતુ શિવાની, સૌથી અગત્યની બાબત તે છે કે અત્યાર સુધી આ ગેંગો દ્વારા આ પ્રકારના જે પેપરો ફોડીને પરીક્ષા લેવાઈ ચૂકી છે, જે ઉમેદવારોની ભરતી થઈ ચૂકી છે, સરકારમાં હાલ નોકરી કરી રહ્યા છે તેવા લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે અને આ દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે. કારણ કે જે લોકો મહેનત કરીને પાસ થયા છે અથવા તો મહેનત કરીને પરીક્ષા આપવા ગયા છે પરંતુ આવા જે કૌભાંડીઓના પ્રતાપે તેઓ નોકરી નથી મેળવી શક્યા અને તેઓને અન્યાય થયો છે, તે અન્યાય દૂર થાય તેવી પણ કાર્યવાહી કરવાની જરૂર છે. શિવાની, બિલકુલ આભાર યુનુસ, આપનો આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું. તો અત્યારે તો મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાની તજવીજ પોલીસે હાથ ધરી છે અને હવે એક પછી એક કડીઓ મળી રહી છે તેના પરથી અન્ય રાજ્યોમાં પણ કોઈ પેપર લીક થયા છે કે કેમ તેને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.